દિલ્હી ખાતે આવેલું ભારતનું સૌથી મહત્વનું અને એક ઊંચા મિનારા પૈકીનું એક એ છે કુતુબ મિનાર. નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી શકે કે કુતુબ દીન એબકે બનાવેલી ઇમારત એટલે કુતુબ મિનાર. જો કટકે હું શબ્દ બોલો છું, કુતુબુદ્દીન એના નામ ઉપરથી તેમણે સૌ પ્રથમ વખત કુતુબ મિનારની બાંધકામની શરૂઆત કરેલી, જે ઈસવીસનની 12મી સદીની અંદર આપણે લઈ શકીએ. અને કુતુબુદ્દીન 12મી સદીની અંદર એ ગુલામ વંશનો સ્થાપક હતો અને ત્યારે તેમણે બાંધકામ શરૂ કર્યું. ત્યાર પછી એ મૃત્યુ પામ્યા એટલે એનો જમાઈ ઇલ્તુતમિશ, અને ઇલ્તુતમિશે આ મિનારાનું કામ પૂર્ણ કરાવેલું છે. આપણે યાદ રાખવાનું છે કે કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું, તો ઇલ્તુતમિશે પૂર્ણ કરાવ્યું. એની આખી ઊંચાઈ ભૂતળથી લઈ અને ટોચ સુધી પહોંચે એટલે 72.5 મીટર થાય છે. અને ભૂતળનો ઘેરાવો જ્યાં બાંધકામ શરૂ થયું હોય એ ભૂતળનો ઘેરાવો જોઈએ તો 13.75 મીટર છે, અને ઉપર જેમ જેમ જઈએ તેમ સાંકડો થઈ જાય અને 2.75 મીટર જેટલો જોવા મળે છે. આ બધા જ મિનારાના જે એક પછી એક માળ છે એ બધાની અંદર લાલ પથ્થર અને આરસ પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને તેની ઉપર દરેક કિનારીઓ છે અથવા સ્તંભ છે તેની ઉપર કુરાનની આયાતો છે, પ્રાર્થનાઓ એ અંકિત કરવામાં આવેલી છે, કોતરણી કરવામાં આવેલી છે. અને દુનિયામાં જે પથ્થરોમાંથી બનાવવામાં આવેલી જે ઇમારતો છે એ ઇમારતોની અંદર આ કુતુબ મિનારનો સમાવેશ કરવામાં આવે છે. અને ભારતની સૌથી ઊંચામાં ઊંચી પથ્થરોમાંથી બનેલી ઇમારત એટલે કુતુબ મિનાર, આ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછીની ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર